नमस्ते विद्यार्थी मित्रों, अक्षर स्कूल ऑनलाइन एजुकेशन चैनल में आपनु स्वागत है। आज आप धोरण 4 विषय गुजराती विषय अभ्यास करीशुं। तेमां जोशुं आपणे आजे पूरक वाचन पाठ 4 वेलजीनी दीकरी। तेमना लेखक छे मावजी महेश्वरी। पाठ्यपुस्तक में आपणे समजूती पाठनी समजूती मेळवता पहेला जोई आपणे शब्दोनी समजूती। शब्द छे ओछायो एटले छायो अथवा तो पड़छायो। पछी खाणेत्रु एटले ज्यां माटी खोदाती होय ते जगह। त्यार पछी धरतीना धावण एटले के भूगर्भ जळ। पछी ढोरियो एटले पाणीनी नीक। त्यार पछी पाखट एटले के मोटी उमरनो। त्यार पछी पारकी छठीनो जागतल एटले के बीजाना भला माटे सतत चिंतित रहेनार। त्यार पछी गढ़मतल एटले अहीं एप्रो एनो अर्थ लेवानो छे मेहनत। त्यार पछी दायको एटले 10 वर्ष अने आव एटले के सरवाणी अथवा तो आवरो। જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠની સમજૂતી। પાંચેક દાયકા પહેલાની આ વાત છે, એટલે કે પાંચેક દાયકા પહેલાની। એક દાયકો એટલે આપણે કીધું હતું, દાયકો એટલે શું થાય 10 વર્ષ, તો 5 દાયકા છે એટલે કેટલા થાય, તો કે 50 વર્ષ। 50 વર્ષ પહેલાની આ વાત છે। એ સમયે દુકાળિયો મૂલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠિયા હતા। એટલે કે એ સમયે દુકાળ હતો અને કચ્છમાં મેઘરાજા રૂઠિયા હતા, એટલે કે કચ્છમાં વરસાદ પડ્યો ન હતો। 3-3 ચોમાસા કોરા ગયા, એટલે કે 3-3 ચોમાસાની ઋતુ ગઈ છતાં વરસાદ પડ્યો નહીં। વાત જોઈને લોકો થાક્યા, એટલે કે વરસાદની રાહ જોઈ જોઈને લોકો થાકી ગયા, પણ એ ન આવ્યો। આમે કચ્છમાં તો ટાણાસર ન આવે, પણ એ વખતે તો ખરો રીતાયો, એટલે કે વરસાદની રાહ જોઈને લોકો થાકી ગયા, પણ વરસાદ આવ્યો નહીં। અને વરસાદ છે આમે કચ્છમાં તો સમયસર આવતો નથી, પણ આ વખતે તો સાવ રીતાય જ ગયો છે। મલક માથે આપત્તિનો ઓછાયો મંડાયો, એટલે કે મલક એટલે શું થાય, પ્રદેશ, એટલે આ કચ્છનો જે પ્રદેશ છે એની ઉપર આપત્તિ એટલે કે મુશ્કેલી છે, એનો પડછાયો પડ્યો હોય એવું લાગે છે। ઠેર ઠેર દુકાળના દાખલા વાગવા લાગ્યા, એટલે બધી જગ્યાએ દુકાળ છે એની ચર્ચા થવા લાગી। સીમ ઉજ્જડ બની ગઈ, સીમ છે એ સાવ વેરાન બની ગઈ। લીલપનું ક્યાંય નામ નહીં, લીલપ એટલે શું કે પાણી નથી, એટલે કાંઈ છોડ કે એવું ઘાસ કે એવું ઉગે નહીં જમીનમાંથી, એટલે કે કાંઈ લીલું છામે આપણને કાંઈ દેખાય નહીં, બધું બસ કોરું જ। ઢોર ઢાંખા બિચારા ક્યાં થાય, કેટલાક પાંજરાપોળને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા। લોકો ખાણેતરે મજૂરીએ જવા લાગ્યા, એટલે કે ઢોર છે એ પણ કે ક્યાં જાય, પોતાના ઢોરને છે ચરવા જવું હોય, પણ પાણી વગર કાંઈ ઉગ્યું હોય નહીં તો ચરવા ક્યાં જાય, અને અમુક તો છે મોતને ભેટી ગયા। લોકો છે એ ખાણેતરે એટલે કે જ્યાં માટી ખોદાતી હોય તે જગ્યાએ મજૂરી કરવા પણ જવા લાગ્યા। એ સમયનું એક નાનકડું ગામ, એટલે કે એ સમયનું એક નાનું એવું ગામ છે। ગામની સમ ખાવા પૂરતી ચારેક વાડીઓના કુવા ડૂકી ગયા, એટલે ગામને ગામમાં છે એ ખાલી ચારેક કુવા છે એ પણ કેવા, તો કે ડૂકી ગયા, પાણી ખૂટી ગયું। ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા, ખેડૂતો છે તો કપાળે હાથ દઈને એટલે કે તે દુઃખી થઈ જાય છે આવી પરિસ્થિતિને કારણે। જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ, એટલે કે જે કુંડીઓ પાણીને લીધે છલકાઈ જતી આજે કુંડીઓ ધૂળથી ભરાઈ ગઈ છે। એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી, એટલે કે ખાલી એક જીવરાજ વ્યક્તિનું નામ છે તે એક જ ખાલી હવે બચી હતી। જોકે વાડી તો કેવા પૂરતી, કુવો હતો અને લીમડાના 2-4 ગાળ હતા, એટલે કે વાડી છે તો આપણે કેવા પૂરતી જ હોય, કે ખાલી ને શું હતું, વાડીમાં એક કુવો અને લીમડાના 2-4 ઝાડ હતા। એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સુખવી નાખ્યા છતાં કોઈ કારણસર જીવરાજના કુવાની આવ જીવતી હતી, એટલે શું કહે છે કે એ ખરે એમ કે દુકાળ હતો, એટલે કે ધરતીના ધાવણ, તો આપણે જોયું ધરતીના ધાવણ એટલે શું, ભૂગર્ભ જળ એટલે જમીનમાં જે પાણી હોય તે સુકાઈ ગયું હતું, પણ છતાં એમ કહે છે કે જીવરાજના કુવામાં હજી તો આવ જીવતી, એટલે કે થોડુંક પાણી હતું। 2 દિવસે માંડ 5 એકર જમીન પી શકતી, એટલે કે 2 દિવસ થાય ત્યારે 5 એકર જમીન છે પાણી પીતું। જીવરાજે પોતાના બળદ સારું 4 વાવેલી, જીવરાજે છે શું કર્યું, પોતાના બળદ માટે 4 વાવેલી અને ખાવાનું ભોજન। ઉજળ સીમને દુકાળી વરસ, એટલે બહુ ધ્યાન રાખવું પડે, એક તો ઉજળ સીમ છે અને દિકાળ્યું વરસ છે, એટલે કે આવી રીતે જે ઉગાડ્યું હોય એનું બહુ વાડીમાં ધ્યાન રાખવું પડે। રખડતા ઢોર કે રોજડા પણ ભેલાણ કરી જાય, એટલે કે બધાને એમ ભૂખે મરતા હોય, એટલે કે રખડતા ઢોર અથવા તો રોજડા પ્રાણી છે તે આ બધું આવીને ભેલાણ કરી જાય। જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો, તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કુવો હતો। હવે જીવરાજ છે એ સામાન્ય ખેડૂત હતો, તેની પાસે મિલકત કંઈ ન હતી, બસ મિલકતના નામે એક તેના દાદાના વખતનો એક કુવો જ હતો।
પણ જીવરાજ પારકી જઠીનો જાત પર અને માણસાઈનો રખેવાળો હતો. હવે જીવરાજ છે એ શું હતો? તો કે પારકી જઠીનો જાકર. એટલે આપણે જોયું પારકી જઠીનો જાકર એટલે શું? કે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર, હંમેશા બીજાનું ભલું કરતો અને બીજાના ભલા માટે હંમેશા ચિંતા કરતો તેવો વ્યક્તિ હતો અને માણસાઈનો રખેવાળો હતો. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન નહોતા, એટલે કે કુદરતે પણ એની ઉપર કસોટી કરી હોય એવી રીતે એને સંતાન પણ નહોતા. વખત જતા જીવરાજ પોતાના ઢોર ઢાકળને જ સંતાન સમજવા લાગ્યો અને ઢોરને પેટના જાણ્યાની જેમ સાચવવા લાગ્યો. હવે તેને સંતાન ન હતા એટલે કે એના જે ઢોર ઢાકળો હતા એને જ પોતાનો સંતાન માની લીધા અને જેમ પોતાના જાણ્યા હોય પોતાના સંતાન હોય એવી રીતે ઢોર ઢાકળને સાચવવા લાગ્યો. એણે તો પોતાના બે બળદના નામે પાડેલા, એકનું કેસર ને બીજાનું કાનુડો. એટલે કે એના જે બે બળદ છે એનું નામ પણ પાડેલું છે, એક બળદનું નામ કેસર અને એક બળદનું નામ છે કાનુડો. જીવરાજ બળદને નવડાવતો ખવડાવતો અને એમને જાત જાતના શણગાર પણ કરતો. હવે જીવરાજ છે એ બધા આવી રીતે પોતાના સંતાનની જેમ એને રાખતો, એટલે નવડાવતો ખવડાવતો અને જાત જાતના શણગાર પણ એને કરતો, બળદો સાથે વાતો પણ કરતો. વટેમાર્ગુઓને તો એ જોઈ એમ જ લાગતો કે જીવરાજનું ખસી ગયું છે. એટલે કે બળદો સાથે તે વાતો કરતો અને જે વટેમાર્ગુઓ જે રસ્તા ઉપર જતા આજુબાજુના માણસો છે આ જીવરાજને જોવે તો એને એમ થાય કે જીવરાજ છે એનો તો મગજ વયોગ્યો છે. 3-3 વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખી. એટલે કે 3-3 વર્ષના દુકાળ થયો એટલે માણસની કમર ભાંગી નાખી. ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ઢાકળ કાઢી નાખ્યા. એટલે કે ઘણા બધા ખેડૂતો છે પોતે પોતાના જીવનથી હારી જાય છે અને ઢોર ઢાકળ છે એને કાઢી નાખે છે, એને ખાવાનું કાંઈ હોતું નથી. એક જીવરાજ જ હિંમત ન હાર્યો. એટલે આ જીવરાજ છે એ હિંમત હારતો નથી. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરા પણ મેલી આવો અને સુખેથી બેસો, પણ જીવરાજ એકનો બે ન થયો. હવે ઘરવાળી છે એની જીવરાજની તે સમજાવે છે કે બળદોને પાંજરા પણ, એટલે કે આપણે કઈ ગૌશાળા જ્યાં ગાયોને રાખો, બળદોને બધાને ઢોર ઢાકરને રાખવામાં આવતા હોય તે જગ્યા, એટલે કે ત્યાં એને મૂકી આવો અને સુખેથી બેસો, પણ જીવરાજ છે એ માનતો નથી. તેણે લાગણી ભીના સ્વરે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. એટલે તે લાગણીથી કહે છે કે કેસર અને કાનુડો એટલે કે તેના બે બળદો છે એ આપણા દીકરા જેવા છે, હું જીવતો છું ત્યાં લગી એમને આંગળેથી નહીં કાઢો. હવે શું કહે છે? જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું મારા આંગળેથી આ બે બળદોને કાઢીશ નહીં. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાળે. ઘરવાળી છે એ પણ કંટાળી જાય છે, એક તો પરિસ્થિતિ દુકાળની અને આવી રીતે બધાને સાચવવાના, તે કંટાળી જાય છે અને કહે છે હવે તો તમે જાણો ને બળદ જાણે. મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય, જીવરાજે જીભા જોડી ન કરી તેણે વગડામાં વાત કર્યો. હવે ઘરવાળી શું કહે છે કે હવે હું વાડીએ ભાતું દેવા આવી શકીશ નહીં. બપોરનું ભોજન હોય તેને શું કહે છે? ભાતું. પછી જીવરાજ છે એ સામે બોલતો નથી, જીભા જોડી એટલે શું, એને સામે બોલતો નથી, તે વગડામાં જ રહેવા લાગે છે. માસ્તર મહિનો બેઠો, બહુ જ ટાઢ પડતી હતી. એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારમાં તાકી રહ્યો હતો. એટલે કે માસ્તર મહિનો હતો, ઠંડી પણ ખૂબ જ પડી હતી અને એક રાત જીવરાજ છે ખાટલામાં પડ્યો અંધારામાં એકી નજરે જોઈ રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. તેણે શું વાવ્યું હતું? એરંડા. અને તે મોટા ઝાડ જેવા થઈ ગયા, ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વાહ થયા હતા, એરંડાના પાન છે એ બળદોને ખાવા કામ આવે એટલા ઉગ્યા હતા. જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશોક ખળવળાટ થાય છે. હવે જીવરાજને અચાનક એવું લાગે છે કે કંઈક વાડીમાં છે ખળવળાટ, કોઈક આવ્યું હોય એવું લાગે છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું. હવે એને એમ થાય છે કે કોઈ જાનવર તો નથી આવી ગયું ને, પણ જ્યારે એને બેઠા થઈને જોયું તો કોઈ જાનવર હતું નહીં. કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો, કોઈ માણસ હતો અને તે શું કરતો હતો? એરંડાના પાન તોડતો હતો. જીવરાજનું લોહી બળી ગયું, જીવરાજ છે તો ગુસ્સે થઈ ગયો. તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? તેને વિચાર આવે છે કે આ રીતે જો રોજે રોજ કોઈ એરંડાના પાન તોડી જશે તો મારા બળદો શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછેર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો. હવે શું કહે છે કે લોહી પાણી એક કર્યા એટલે કે ખૂબ જ મહેનત કરી છે ત્યારે આ એરંડા છે આટલા મોટા થયા છે. પછી તે લાકડી લઈને ઊભો થાય છે, પણ બીજી જ પળે તેને વિચાર આવી ગયો. તરત જ તેને બીજો વિચાર પણ આવે છે, કેમ કે તે કેવો હતો કે બીજાના ભલા માટે હંમેશા તત્પર રહેતો. એટલે એને તરત વિચાર આવે છે, બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ, એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે. હવે શું
શું વિચાર આવે છે કે બિચારો એ પણ દુઃખી હશે અને મારી જેમ એ પણ પોતાના ઢોરને આવી રીતે જીવની જેમ રાખતો હશે, હું ત્યાં જઈશ તો ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ રોજ ભેલાણ કરે. હવે શું કહે છે કે જો હું ત્યાં જઈશ તો એ માણસ ભાગી જશે, અને બીજી બાજુ એમ પણ થાય કે જો હું આજે એને નહીં ભગાડું તો રોજ રોજ આવીને તે ભેલાણ પણ કરી જશે. જીવરાજ મૂંઝાઈ ગયો, જીવરાજ તો મૂંઝણમાં પડી ગયા. શું કર્યું, બીજાનું ભલું કરવું કે આવી રીતે પછી રોજ રોજ આવીને વળી ચોરી કરી જશે, તો એવો એને વિચાર આવે છે. એક તરફ પોતાના બળદને, બીજા તરફ એક અજાણ્યા માણસનો વિચાર આવે. શું એને થાય છે કે એક બાજુ પોતાના બળદ અને બીજી બાજુ છે પોતાના, એમ કે છે કે મારતા અજાણ્યા માણસનો વિચાર આવે છે. ઘણી કદમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી, એટલે કે ઘણા વિચાર કરીને પછી તે પોતાની લાકડી મૂકી દે છે. હશે તો પોતપોતાના કર્મ લઈને આવ્યા છે, કાલ કોણે દીધી છે. હવે શું વિચારે છે કે હશે તો પોતપોતાના કર્મ લઈને અહીં આવ્યા છે અને કાલ કોણે જોયું છે. જાણે કશું જ જોયું જ ન હોય એમ તે માથા લગી ગોદડું તાણી સુઈ ગયો. હવે તેને બધી ખબર જ હતી, છતાં તે કાંઈ પણ જાણતો ન હોય એવી રીતે પાછો તે સુઈ જાય છે અને પોતાના માથા સુધી ગોદડું ઓઢીને સુઈ જાય છે. એરંડામાં પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. હવે એરંડાના પાન છે તૂટે છે એનો અવાજ આવે છે. આગંતુકના જવાનો પગરવ પણ જીવરાજે સાંભળ્યો, એટલે કે આગંતુક એટલે કે જે આવનારો માણસ હતો હવે તે જાય છે તેના પગનો અવાજ પણ સંભળાય છે. જીવરાજને ઊંઘ ન આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા, હવે જીવરાજને નીંદર આવતી નથી અને પેલા જ માણસ વિશે તેને વિચાર આવે છે. કોણ હશે, કેટલો દુખ્યો હશે. એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. હવે એકાએક અચાનક એને જીવરાજને એવું થાય છે કે કોઈ પોતાની છાપરી તરફ જ્યાં રહે છે ત્યાં આવતું હોય એવું લાગે છે. જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓરો પાસે આવી ગયો હતો. તેના ખભે નાનકડો કોથળો હતો, કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો. હવે શું કહે છે, જ્યારે એને ગોદડું હટાવીને જોયું તો આખો ઓરો, આખો માણસ, એક માણસ તે આવી ગયો હતો અને ખભા એમાં એના ખભે નાનકડો કોથળો હતો, અને કપાયેલું ઝાડ જેમ તૂટી પડે એમ તે જીવરાજના પગમાં તે માણસ પડી જાય છે. જીવરાજ બાપા મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. હવે માણસ શું કરે છે, જીવરાજના પગમાં પડી જાય છે અને કહે છે કે જીવરાજ બાપા મને માફ કરી દો, મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પારખી ગયો. જીવરાજ છે તો ગામના લોકોનો અવાજ ઓળખી જાય, એટલે તેને તો ખબર પડી ગઈ કોણ વ્યક્તિ છે. કેતા ભગતનો દીકરો વેલજી હતો. હવે કોણ હતું, કેતા ભગતનો દીકરો વેલજી. તેણે વેલજીનું માથું ઊંચું કરતા કહ્યું, તે તેની ચોરી કરી છે, મારું તો કશું ચોરાયું નથી. હવે તે વેલજીનું માથું ઊંચું કરી અને તેને કહી છે કે તે શું ચોરી કરી, મારું તો કાંઈ ચોરાણું નથી. વેલજી દુસ્કા ભરતો બોલ્યો, બાપા મેં તમારા એરંડાના પાન તોડ્યા છે, ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. હવે વેલજી છે એ રોતા રોતા દુસ્કા ભરતા ભરતા બોલે છે કે બાપા મેં તમારા એરંડાના પાન તોડ્યા છે અને ચોરી મેં કરી, પછી મને એવો અનુભવ થાય છે કે મેં કંઈક પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યો છે, બાપા મને માફ કરો. હવે શું કહે છે કે મેં અબોલ જીવના માટે, જે બોલી નથી શકતા એવા જીવના માટે મેં ઘર મૂકી દઈને મેં તેમને છેતર્યો છે, મને માફ કરી દો. બાપા 10 દાડા પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે. હવે શું કહે છે, 10 દિવસ પહેલાં મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, એની માને જરાય જામણ નથી. એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે. હવે શું કહે છે કે એની માને જરાય દયા નથી. એના મને એમ કહે છે કે એક માણસે મારી ઉપર, એક રબાઈએ મારી ઉપર દયા ખાઈ અને મને એક પાકડ બકરી, પાકડ એટલે મોટી ઉંમરની બકરી આપી છે. પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવવું, એટલે ના છૂટકે. એટલે શું કહે છે કે મારે અહીંયા માણસ માણસને ખાઈ જાય છે અને આ સમયે મારે બકરીને શું ખવડાવવું, એટલે મારે ના છૂટકે આવું પગલું ભરવું પડ્યું. જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું. જીવરાજનું હૈયું તો ભરાઈ જાય છે. આપ સામે જોતા મનોમન બોલ્યા, હે ભલા ભગવાન તું ખરો છે. એટલે આકાશ સામે જોઈને ભગવાનને કહે છે કે હે ભગવાન તું પણ ખરો છે, હું બળદને દીકરા માની સીમમાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ભાવણીમાં પામતી નથી. હવે શું કહે છે જીવરાજ કે હું બળદને દીકરા માનીને હું અહીં સીમમાં પડ્યો છું અને આને તે દીકરી દીધી છે ને તેને માટે તે ધાવણ પણ નથી આપ્યું. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા હું હવે થાક્યો છું અને આ બધી માયા સિદ્ધની ભાઈ
ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલોચાર ખવડાવું તો ફટ છે મને. હવે કંઈક વિચારીને જીવરાજ છે શું કહે છે વેલજીને કે વેલા એમ કે છે વેલા એનું નામ એ રીતે એને પ્રેમથી બોલાવે છે. હવે હું થાકી ગયો અને હું પણ આવી રીતે હું માયા લઈને બેઠો છું એમ કે હવે એમ કે છે કે હું પણ આ બધી શું માયા લઈને બેઠો છું હવે મારે માયા મૂકી દીધી છે અને તારી દીકરી છે એ પણ ત્યાં ભૂખથી રડતી હશે અને મારા બળદોને તો એમ કે છે હું આવી રીતે લીલો એમ કે છે કે ચારો ખવડાવું એના કરતાં તું જ સંભાળી લે આના કરતાં તું જ બધું લઈ લે તારી દીકરી ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બળદે બચી જશે. વેલજી ગદગદ થઈ ગયો. શિવરાજ શું કહે છે તારી દીકરી પણ નહીં ભૂખી રહે અને ભગવાન કરશે તો બળદે મારા બચી જશે. વેલજી છે એ તો ઘણો અંદરથી ગદગદ થઈ જાય છે. તો આવી રીતે જોઈએ આપણે વેલજી અને શિવરાજની વાર્તા વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.